જે ચિત્ર નાનું હોય
તમને બતાવ્યા છે કે અમુક બાળકો ઉપર છે, અમુક બાળકો નીચે છે. તો હવે આપણે આમાં વાત કરશું કે જે ઉપર વસ્તુ છે તેના ખાનામાં આપણે રાઈટ કરશું, જે વસ્તુ નીચે છે તેના ખાનામાં આપણે રોંગ કરશું. તો તમને અહીંયા ત્રણ બાળકો લપસરીની ઉપર ચડ્યા છે, એક સૌથી ઉપર છે, એક લપસરીમાં છે અને એક પગથિયા ચડે છે. તો હવે આપણે આમાં વાત કરીએ કે સૌથી ઉપર કોણ છે. તો તમને આ ત્રણેય બાળકોમાંથી સૌથી ઉપર કયું બાળક દેખાય છે? તો કે આ. તો હવે શું કરવાનું કે જે સૌથી ઉપર છે તેના ખાનામાં આપણે રાઈટ કરવાનું. હું કરું છું તેના ખાનામાં રાઈટ. હવે આ ત્રણેય બાળકોમાંથી સૌથી નીચે કોણ છે? તો તમને દેખાય છે કે આ ત્રણેય બાળકોમાંથી સૌથી નીચે છે આ બાળક. શું કામ? કેમ કે તેનો પગ ક્યાં અડેલો છે? જમીન પર. આ બાળક વચમાં છે, હજી તેનો પગ જમીન પર અડ્યો નથી. એટલે આ ત્રણેય બાળકમાંથી સૌથી નીચે છે આ બાળક. તો હવે તેના ખાનામાં આપણે કરશું રોંગ. તો જો તમે સૌથી ઉપર છે તેના ખાનામાં આપણે રાઈટ કર્યું છે અને જે સૌથી નીચે છે તેના ખાનામાં આપણે રોંગ કર્યું છે. હવે તેના પછીને આપણે ચિત્રમાં જોશું. તો કે સૌથી ઉપર શું છે? તો કે બોલ છે કે ટેડી બિયર છે? સૌથી ઉપર છે બોલ. તો તેના ખાનામાં આપણે કરશું રાઈટ. સૌથી નીચે છે? તો કે આ જે ટેડી બિયર છે સૌથી નીચે છે, તો તેના ખાનામાં કરશું આપણે રોંગ. સૌથી ઉપર છે બોલ, તેના ખાનામાં રાઈટ, ને સૌથી નીચે છે ટેડી બિયર, તેના ખાનામાં રોંગ. તેના પછીના ચિત્રો દ્વારા વાત કરીએ તો અહીંયા તમને ત્રણ બિલાડી, પછી ચકલી અને ખિસકોલી. તો તમને આ ત્રણેયમાંથી સૌથી ઉપર કોણ દેખાય છે? તો કે સૌથી ઉપર છે ઝાડની ઉપર છે સૌથી ઉપર ચકલી. તો તેના ખાનામાં કરશું આપણે રાઈટ. અને સૌથી નીચે કોણ છે? તો સૌથી નીચે છે બિલાડી. કોણ છે સૌથી નીચે? બિલાડી. તો તેના ખાનામાં કરશું આપણે રોંગ. હવે તેના પછીના ચિત્ર દ્વારા આપણે વાત કરીએ તો ઉંદર અને બિલાડીમાં સૌથી ઉપર કોણ છે? તો કે સૌથી ઉપર છે ઉંદર, એટલે કે તે ઘડિયાળની ઉપર છે. તો તેના ખાનામાં કરશું આપણે રાઈટ. અને સૌથી નીચે કોણ છે? તો કે બિલાડી. તો તેના ખાનામાં કરશું આપણે રોંગ. ઓકે, હવે આપણે વાત કરશું નજીક અને દૂર વિશે. તો હવે હું તમને કહું કે તમારાથી નજીક શું છે? તમારાથી નજીક કલર બોક્સ છે કે પેન્સિલ છે? તો તમને નજીક કયું દેખાય છે? કલર બોક્સ દેખાય છે કે પેન્સિલ નજીક દેખાય છે? તો તમને તો કલર બોક્સ જ નજીક દેખાતું હશે. તો તમારાથી નજીક છે કલર બોક્સ ને તમારાથી દૂર છે પેન્સિલ. તો હવે આપણે વાત કરશું નજીક અને દૂર વિશે કે નજીક કોને કહેવાય અને દૂર કોને કહેવાય. તો હું તમને અમુક ચિત્ર દ્વારા સમજાવીશ કે કોને આપણે નજીક કહીશું અને કોને આપણે દૂર કહીશું. તો આમાં આપણે વાત કરીશું ચિત્ર દ્વારા કે નજીક વસ્તુ હોય તેના ખાનામાં આપણે રાઈટ કરવાનું છે અને જે વસ્તુ દૂર હોય તેના ખાનામાં આપણે રોંગ કરવાનું છે. તો તમને પેલા ચિત્રમાં તમને દેખાડ્યું છે કે હોડીની નજીક, તો જે નજીક હોય તેના ખાનામાં રાઈટ અને જે દૂર હોય તેના ખાનામાં રોંગ. તો આ તમને જે હોડી દેખાય છે તે હોડીથી કયું ઘર નજીક છે? તો આ હોડીથી આ ઘર નજીક કહેવાય કે આ ઘર નજીક કહેવાય? તો હોડીથી આ ઘર નજીક કહેવાય. તો જે નજીક હોય તેના ખાનામાં આપણે શું કરવાનું છે? રાઈટ. તો હોડીથી નજીક છે આ ઘર, તો તેના ખાનામાં આપણે શું કરશું? રાઈટ. હવે તમને એના પછીના ચિત્રમાં તમને કીધું છે ઝાડથી દૂર નજીક. બાળમિત્રો યાદ રાખજો, નજીક હોય તેના ખાનામાં રાઈટ અને દૂર કીધું હોય તો તેના ખાનામાં રોંગ. તો આમાં તમને કીધું છે ઝાડથી દૂર. તો આ ઝાડ છે તેનાથી દૂર કોણ છે? હરણ છે કે સિંહ છે? તો ઝાડથી દૂર હરણ છે. તો દૂર કીધું હોય તો આપણે કરશું રોંગ. નજીક કીધું હોય તો કરશું આપણે રાઈટ અને દૂર કીધું હશે તો કરશું આપણે રોંગ. હવે તમને કીધું છે કે હિંચકાની નજીક, હિંચકાની નજીક, નજીક કીધું છે તો આપણે કરશું રાઈટ. તો કે આ જે હિંચકો છે તેનાથી નજીક આ બાળક છે કે આ બાળક છે? હિંચકાથી નજીક કયું બાળક છે? આ બાળક છે કે આ બાળક છે? તો હિંચકાથી નજીક છે આ બાળક. તો તેના ખાનામાં આપણે શું કરશું? રાઈટ. શું કામ રાઈટ કરવાનું છે? કેમ કે તમને કીધું છે નજીક, તો નજીક કીધું હોય તો તેના ખાનામાં આપણે કરશું રાઈટ. તો આ જે બાળક છે હિંચકાથી નજીક તેના ખાનામાં આપણે કરશું રાઈટ. હવે તમને કીધું છે બ્લેકબોર્ડથી દૂર, બ્લેકબોર્ડથી દૂર. તો આ જે
બ્લેકબોર્ડ છે તેનાથી દૂર તમને શું દેખાય છે? ટેબલ દૂર દેખાય છે કે આ જે ખુરશી પડી છે તે દૂર દેખાય છે? બ્લેકબોર્ડથી દૂર તમને શું દેખાય છે? ટેબલ દૂર દેખાય છે કે ખુરશી દૂર દેખાય છે? તો કે બ્લેકબોર્ડથી દૂર છે ખુરશી. હવે તેના ખાનામાં શું કરવાનું છે? રોંગ. શું કામ રોંગ કરવાનું છે? કેમ કે તમને દૂર કીધું છે એટલા માટે. નજીક કીધું હોત તો આપણે રાઈટ કરત, પણ તમને કીધું છે દૂર, તો દૂર કીધું છે તો તેના ખાનામાં આપણે શું કરશું? રોંગની નિશાની. તો હું ખુરશીના ખાનામાં કરીશ રોંગની નિશાની.